હાય ફેમિલી, કેમ છો બધા? બધા મજામાં છો? હરણ મહાદેવ, જય માતાજી. અને આજના વ્લોગની શરૂઆત કરી છે 4 વાગ્યાથી, કરી છે કાલની જેમ જ. અને આજે ભાઈ આપણે રસોડામાં આવી ગયા છે, અને રસોડામાં મેગી બનાવવાનો પ્લાન હતો, અને ફાઇનલી ચાલુ કરી દીધી છે મેગી બનાવવાની. આજે તો નોર્મલ મેગી બનાવવાની છે, કેમ કે હજી પાછું આ જે નોઈન છે ને, આજે ભાઈ અમારે હજી આજે નિવેદ હોય તો ફટાફટથી આજે જવાનું છે, આજે પ્રસાદી લેવા જવાનું છે. તો આટલી મેગી મેં કેમ નથી રાખી, તમને પ્રશ્ન થતો હશે. તો આટલી મેગી ચાઇનીઝ મેગીમાં કેવી રીતે થોડીક કાચી મેગી આવી રીતે નાખેલી હોય, તો અમે કીધું અમે ટ્રાય કરી આ વખતે યુનિક મેગી બનાવી. એટલે આ નોર્મલ મેગી મને લાગતું હતું કે પહેલાં આ નોર્મલ મેગી થાય, પણ આ રાખીએ એટલે પછી આમાં એડ કરશું તો કંઈક અલગ જ મેગી લાગશે. ને અમે હમણાં એનો મસાલો છે એ નાખવાનો છે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો ખાસ, તો આજના વ્લોગમાં મજા આવવાની છે. તો ફટાફટથી અમે મેગી બનાવીને પછી કેવી છે ટેસ્ટ કરાવો, ને તમને કહું કે હાલો મેગી ખાવો. તો ફટાફટથી પહેલાં આ મેગી જો ઉકળવા માંડી અને ફટાફટ હલાવીને એમાં મસાલો નાખવાનો, તો ફટાફટ નાખી. ફાઇનલ ફેમિલી, મેગી તો બની ગઈ મસ્તની, પણ થોડુંક અમે એમાં કામ વધાર્યું. તમને બતાવું મેં કેવું કામ વધાર્યું. જોઈ લ્યો, આમ જોઈ લ્યો મેગીમાં. આમ જો મેગી તરી આ ચોટાડી દીધી, જામ કરી નાખી. બાકી બીજી મેગી તો અહીંયા જો તૈયાર છે, મસ્ત રેડી છે. તો હવે ખાવા માંડી, કેમ કે આપણે ભાઈ વાસણ કંઈ સાફ કરવા નથી, ખાઈને પછી આ બી ભાઈ આને તો જવાનું છે, બેને ફટાફટ મઢે. અને મારે સાફ નથી કરવાની તપેલી, જવા મારે બીજું કામ છે ઘણું કરવાનું છે. તો ફટાફટથી ખાઈને ટેસ્ટથી, એટલે સોરી ટેસ્ટ કરીને કહું તમને કેવી મેગી બની. તો ફટાફટ પહેલાં ટેસ્ટ કરવું એને. તો ફાઇનલી ફેમિલી, મેગી મસ્ત ખાઈ લીધી છે, અને હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને અમારા ઢીંગી બેન આવી ગયા, એને થોડીક વાર રમાડીને એવું કર્યું, ને એને મસ્ત આપી દીધું, એ ફૂલ આપી દીધું. એ તો હવે ધીમે ધીમે આજે પાછા નોઈમ છે, એટલે તો ફટાફટ મઢબજ જઈએ, પ્રસાદી લેવાની બધી થોડું કામ છે. તો ફટાફટ જઈએ, અને પાછળનો બેકગ્રાઉન્ડ નજારો જો કંઈક આવો છે, અને વાદળ આમ મસ્ત છે આમ. તો ફટાફટ જઈએ. બસ સ્ટેન્ડથી અહીં આવી ગયો છું. અહીંથી થોડુંક અંતર થાય છે, 2-3 કિલોમીટર જેટલું થાય છે, અને બસમાં આવી ગયો છું, સિટી બસમાં આવ્યો. તો અને ખાસ હું ક્યાં આવું છું, તો હું ભાઈ ક્લાસીસમાં આવું છું, અને અહીંનો હું તમને ટૂર બતાવવાનો પ્રયાસ કરું આખો અમારો ક્લાસનો. તો તમે વ્લોગમાં બન્યા રહેજો, આજે વ્લોગમાં ખાસ મજા આવવાની છે. તો હું તમને હમણાં બતાવવાનો પ્રયાસ કરું, કેમ કે હજી મેડમની કોઈ એવું નથી ત્યાં, હું બતાવવાનો પ્રયાસ કરું. તો તો ફાઇનલી ફેમિલી, હું ઘરે પહોંચી ગયો છું, અને આ ખાસ તો બસ મને ટાઈમે મળી ગઈ હતી, એટલે બસમાં બેસી ગયો હતો આમ. હવે ફાઇનલી ઘરે પહોંચી ગયો છું, અને હવે ખાસ તો દવા પણ પીવાની છે, અને હજી જમવાનું બાકી છે સવારનું, કેમ કે સવારે બધાને ખોટી ન કરવાના, એટલે પછી હું વહી ગયો હતો, અને દવા પીવાની પણ બાકી રહી ગઈ હતી સવારની. તો પણ હવે અત્યારે મસ્ત જમી લઉં, અને બધા તો ખાસ વાળીએ ગયા છે, અને મારો ભાઈ સ્કૂલે ગયો છે, તો ફટાફટ મસ્ત જમી લઉં, અને પછી દવા પી લઉં, અને પછી હા મારે હમણાં એક એક્ઝામ આવે છે, એની થોડીક તૈયારી એવું બધું કરવાનું છે, તો એની તૈયારી એવું કરવા માંડું. અને અત્યારે તો પહેલાં ફટાફટ જમી લો, કેમ કે ભાઈ ભૂખ લાગી હોય તો ફટાફટ જમી લો. તો ફેમિલી, છાશની બેની લઈ લીધી છે, અને આજે બહુ પવન છે, એટલે આમ ડેલો ખડખડ 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 થયા રાખે, અને પવન વધારે એટલે વધારે ખડખડ થાય. અને હવે હું જાઉં ફટાફટથી, જો છાશની બેની લઈ લીધી છે તો હું ફટાફટ જાઉં. તો ફાઇનલી હું જમવા બેસી ગયો છું, અને મસ્ત જો છાશ લઈ લીધી છે, અને શાક છે,
બટેટા રીંગણાનો અને અહીંયા મામા છે રોટલી, તો ફટાફટ હવે હું જમી દઉં. ફેમિલી બપોરનો હું તો ઘરે જ હતો અને આ બાગામ ગયો હતો, પણ એ થોડુંક મિત્રને કામ હતું ને, અને ચંપલને બેંકનું નવું થોડું કામ હતું, એ ફટાફટ કરીને વેવો હતો. અને હા, હવે જો ફાઇનલી બેગ લઈ અને બેઠો હું, અને હવે બુકને એવું લઈને કંઈક વાંચું ને એવું કરવું, બાકી તો કામ ને એવું બધું તો એ ફટાફટ પતાવી નાખ્યું. નાઈને મસ્ત થઈ ગયો છું ફ્રેશ, પછી હમણાં શાંત થઈ જાય અને જમવાનો ટાઈમે થઈ જાય, તો ફટાફટ પહેલાં થોડુંક વાંચી લઉં, કેમ કે હમણાં મારે મેં તમને આગળ કીધું એ પ્રમાણે થોડી દિવસમાં જ એક્ઝામ છે, તો ફટાફટ થોડુંક વાંચી લઉં પછી આગળ વ્લોગમાં મળીએ. તો ફેમિલી હું અહીંયા લેક્ચર જોતો હતો, પણ આ બધા જો નાનકા નાનકા છોકરા અહીંયા ડેકારો કરવા આવી ગયા હતા, જો આ ગોપો અને આ બધા અહીંયા ડેકારો કરવા આવી ગયા હતા, મને હરખા લેક્ચર જોવા કંઈ કરવા નતા, તો આવી રીતે રાયડું નાખા નાખ કરતા હતા આ ત્રણે. ફાઇનલી ફેમિલી મસ્ત અમે દીવાબત્તી કરી નીકળ્યા છે અને ઉપર જમવા જવાનો ટાઈમ થઈ ગયો, બધે રહી ગયા છે અને બધાને અત્યારે સાંજે સાથે જમવાનું હોય, તો હવે હું ધીમે ધીમે ઉપર જાઓ અને આમ તો ધીમે ધીમે પતંગને પાંચ છમાં દેખાતું છે સુરત દાદા, ધીમે ધીમે આથમતા જાય, તો ફટાફટ જાઓ અને હું તમને ત્યાંનો બતાવું નજારો કેવો છે અત્યારે. તો ફાઇનલી ફેમિલી હું ધાબા ઉપર આવી ગયો અને મસ્ત જો પાછળનો વ્યૂ કંઈક આવો છે, મસ્ત છે. તો હવે ફટાફટ બધે જમવા બેસી ગયા, તો હું ફટાફટ જમી લઉં. તો આશા છે કે તમને આજનો મારો વ્લોગ ગમ્યો હશે, જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ, જય માતાજી. મળીએ એક આવા જ વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.